બહેનોને ચહેરામાં દાજ પડી જતી હોય અને લાંબા સમયથી ગેસ કબજિયાતની સમસ્યા રહેતી હોય, એવી 3 વર્ષની સમસ્યા હોય અને આપણી દવાથી 100 100% અત્યારે સારું લાગતું હોય એવા પાયલબેન મારી સાથે છે. પાયલબેન, તમે ક્યાંથી આવો છો અત્યારે? હું સુરતથી આવું છું. સુરતથી આવો છો, તો સુરતથી આટલા બધા કિલોમીટર દૂર અહીંયા કઈ રીતે આવ્યા? મેં ઇન્સ્ટાગ્રામમાં તમારી રીલ્સ જોઈ હતી, એનાથી પછી એકવાર ઓનલાઈન કન્સલ્ટન્સી લીધી અને પછી અત્યારે મળવા આવ્યા. તો બેન, જેવી રીતે જે લોકોને મારા વિડીયોઝમાં જોવામાં આવતું હોય, તમે પેશન્ટ એટલું સારું થતું હોય, એટલું સારું રિઝલ્ટ મળતું, એટલું જ તમને સારું રિઝલ્ટ મળ્યું? હા, એટલું સારું રિઝલ્ટ મળ્યું. તમને એમ લાગ્યું ને કે સુરતથી અહીંયા તમારો ધક્કો વસૂલ થયો? હા, વસૂલ થયો. બરાબર. તો પાયલબેન, તમારી બધી કમ્પ્લેન્સ મારી પાસે લખેલી છે કે તમને જે છે ચહેરા ઉપર દાજ થઈ જતી હતી, બરાબર ને, વધતી જતી હતી અને સાથે સાથે ગેસ કબજિયાતની સમસ્યા, જ્યારે પેટની પ્રોબ્લેમ હોય ત્યારે થઈ જતી હતી. તો આ બધી સમસ્યા કેવી હતી, કેટલા સમયથી તમને શું પ્રોબ્લેમ થતો હતો બેન? જ્યારે પીરિયડ્સ આવવાના હોય ને એના પહેલાં મને થોડું પેટમાં દુખતું, અને છે ને પીરિયડ્સ ચાલુ હોય ને ત્યારે થોડું નોર્મલી ગેસ જેવું થઈ જાય અને વધારે ફ્લો નતો આવતું, પણ કઠ્ઠા જેવું આવતું હતું. બરાબર, એટલે એમાં પ્રોબ્લેમ હતો. બરાબર. અને એના કારણે જે છે આ દાજમાં જે છે વધી જતું હતું. બરાબર. 6 મહિનાથી રેગ્યુલર આપણી મેડિસિન્સ ચાલુ છે, તો તમને અત્યારે કેટલા ટકા સારું લાગે બેન? મારે 90% જેવો ફેર પડી ગયો. બધું સારું છે? બધું સારું છે, કઈ પ્રોબ્લેમ જેવું નથી હવે. બરાબર છે. અને બેન, તમે જે રીતની પ્રોબ્લેમથી હેરાન થતા હતા, જેટલા લાંબા સમયથી વારે વારે ગેસ થતો હતો, તો એના માટે પછી તમે કોઈ મેડિસિન નહોતા લેતા? બરાબર. ના, મેડિસિન સ્કિન માટે કઈ મેડિસિન લીધેલી હતી? હા, લીધી હતી ડોક્ટર જોડે. એમ કે એનાથી કોઈ ફરક નતો, પણ જે દવા આપતા હતા ને એનાથી ચામડી નીકળી છે નથી, અને કઈ લગાવવાનું બી હતું નહીં, એને નોર્મલ દવાથી જ ફેર પડી ગયો છે. ખૂબ સરસ બેન. તમારા માધ્યમથી હું લોકોને એ સમજાવવા માંગુ છું કે જે લોકો ઓનલાઈનના માધ્યમથી વિડીયોઝ જોઈને આવતા હોય, તો એ લોકોને ખાસ મારી નમ્ર વિનંતી છે કે ઓનલાઈનમાં ઘણા બધા આયુર્વેદના ફેક વિડીયો પણ ફરતા હોય છે, એટલે તમે 3 વસ્તુ ખાસ ધ્યાન રાખો. સૌથી પહેલું તો જે ડૉક્ટર પાસે આયુર્વેદની BMS કે MBA ડિગ્રી છે, એમની પાસે જ ચિકિત્સા કરવાનો આગ્રહ રાખો, જેથી આયુર્વેદનું નામ ખરાબ ન થાય. બીજા નંબરે જે ડૉક્ટરો જે છે એમને તમારા જેવા કેસીસ ઠીક કરવાનો લાંબો અનુભવ હોય, જેમની પાસે તમારા જેવા પેશન્ટ ઠીક થયાના રિવ્યૂઝ હોય, એવા પેશન્ટ ડૉક્ટર પાસે દવા કરાવવાનું રાખવાનું. ત્રીજા નંબરે એવા ડૉક્ટર પાસે દવા કરાવો કે જે તમારી પ્રકૃતિ અને તમારી તાસીર પ્રમાણે દવા કરે, તમને દવાઓ ગરમ ન પડવી જોઈએ. પાયલબેન, તમને જે આપણી ટ્રીટમેન્ટ થઈ, આપણી સારવાર થઈ, તમને કેટલું સારું લાગ્યું? તમે તમારા જેવા પેશન્ટ કે તમારા જેવા લોકો માટે આપણી હોસ્પિટલની સારવાર કે માહિતી છે, તમે શું કહેવા માગશો બેન? હોસ્પિટલ સારી છે, આવવું જોઈએ, એકવાર મુલાકાત લેવી જોઈએ આવીને, અને આયુર્વેદિક દવા કરાવવી જોઈએ. તમને જે આપણું નિદાન થયું વ્યવસ્થિત રીતે, એમાં તમને કેટલો સંતોષ થયો બેન? મને 100 100% સંતોષ છે. ખૂબ ધન્યવાદ પાયલબેન. પાયલબેન, તમારા માધ્યમથી લોકોને એ જ સમજાવવા માગીશ કે જે દાજની સમસ્યા ઘણા બધા બહેનોને થતી હોય છે, પણ એ ખરેખર આપણા અંદરના પ્રોબ્લેમ છે. જ્યારે આપણા શરીરમાં પિત્તવાયુ વધે છે ત્યારે પ્રોબ્લેમ થાય છે, ને એને જો આપણે બેલેન્સ કરીએ સારી રીતે આયુર્વેદથી, તો એ મટી જાય છે કે ઓછું થઈ જાય છે. એટલે એ રીતે પાયલબેનને આપણે ટ્રીટમેન્ટ કરીને એટલો સારો ફાયદો છે. પાયલબેન, જો તમે એવું વિચારો ક્યારે કે આ બધા અલગ અલગ સમસ્યામાં તમે અલગ અલગ દવાઓ કરી, આટલા લાંબા સમયથી દવાઓ કરી, તો એ દવાઓ કરી એ અને આપણી માત્ર આટલી દવાઓમાં તમને બીજે પણ સમસ્યા હતી, જેમ કે માથું દુખી આવતું, કે માઇગ્રેનનો પ્રોબ્લેમ હતો, માઇગ્રેનનો પ્રોબ્લેમ હતો એ બી સોલ્વ થઈ ગયો, ગેસનો જે પ્રોબ્લેમ હતો એ બી, કોન્સ્ટિપેશન રહેતું હતું એ બી ઓછું થઈ ગયું એકદમ. એટલે ગેસ, માઇગ્રેન અને માથાની સમસ્યાના કબજિયાતને કારણે થતી હોય એ પણ અત્યારે 100 100%. માઇગ્રેન તો 100% દૂર થઈ ગયું ને હવે. પહેલા તમને માઇગ્રેન માટે કેટલી દવાઓ લેવી પડતી હતી? એટલે મારે અઠવાડિયે 2 અઠવાડિયે એકવાર તો લેવી જ પડતી હતી ગોળી. એની બદલે અત્યારે જે છે એકદમ સોલ્યુશન થઈ ગયું. ખૂબ ખૂબ ધન્યવાદ પાયલબેન. જય શ્રી કૃષ્ણ. નમસ્તે.